માણાવદર અને ગુજરાતમાં પશુ અને રસીકરણ ઝુંબેશ ચલાવવા માણાવદર કોંગ્રેસ મામલતદારને આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં પશુઓમાં લંપી નામના વાયરસનો રોગ ફાટી નીકળ્યો છે. રોગનો ભોગ બનનાર પશુઓ ટપોટપ મરી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા પશુઓમાં રસીકરણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરિણામે પશુઓનું રસીકરણ ન થવાના કારણે ઢોરોના મૃત્યુ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આ અંગે માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માણાવદર મામલતદાર મારફતે કૃષિમંત્રી રાઘવજી પટેલને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું કે પશુઓમાં લંપી નામનો રોગ ફાટી નીકળ્યો હોવાથી કિંમતી પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. રોગને કાબૂમાં લેવા ઝડપથી રસીકરણ થવું જોઈએ, તે થતું નથી. માણાવદર તાલુકા અને આખા ગુજરાતમાં પશુઓને બચાવવા રસીકરણને વેગ આપવો જોઈએ અને જો આવું જ ગોકળ ગાયની ગતિએ રસીકરણ ચાલશે તો પશુપાલકોને પોતાના પશુઓ ગુમાવવાનો વારો આવશે. સરકારે વિનામૂલ્ય પશુઓને રસીકરણની કામગીરી ઝડપી બનાવવી જોઈએ. લંપીથી પશુપાલકોના જે મૃત્યુ ઢોર પામ્યા છે તેને સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય તાત્કાલિક ચૂકવવી જોઈએ. તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં જે પશુઓ તેની તકેદારી સરકારે રાખવાની જરૂર છે અને ત્યાં પણ ઘાસચારાથી લઈને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તાત્કાલિક અસરથી રસીકરણ ઝુંબેશ ચલાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. પરવીનભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયત સભ્ય. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યની અંદર પશુઓમાં લંપી જે રોગ આવેલ છે આ બાબતે સરકાર કાંઈ હજી ધ્યાન દેતી નથી. પશુમાં રસીકરણ જે થવું જોઈએ એ ક્યાંય થયું જ નથી. માણાવદર તાલુકામાં એક પણ પશુને સરકાર દ્વારા રસી આપવામાં આવેલ નથી. આજ સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા ઢોર મરી ગયા છે પણ સરકારને હજી આ કુગરતી નથી. એટલે અમારી એવી માગણી છે કે સરકાર આની સામે તાત્કાલિક પગલાં ભરે અને જે લોકોના ઢોર મૃત્યુ પામેલ હોય, માલધારી હોય, ખેડૂત હોય કે પશુપાલક હોય, એ બધાને 50,000ની સહાય તાત્કાલિક ચૂકવે અને ગુજરાતની અંદર આવેલી તમામ ગૌશાળા પાંજરાપોળના જે ઢોર છે એને ખાસ તકેદારી રાખે અને એને પૂરેપૂરી સહાય અને સાચવણી આપે એવી અમારી માગણી.